Hello friends. Hi. How are you all? Fine. I'm also fine. Friends, આગળ આપણે રાઇમિંગ વર્ડ શીખ્યા ને? હા, એ રાઇમિંગ વર્ડ આજે આપણે યાદ કરી લઈએ. તો પહેલા કયો રાઇમિંગ વર્ડ શીખ્યા હતા આપણે? 80 વાળા. શીખ્યા હતા ને ફ્રેન્ડ્સ 80 વાળા? હા. ત્યારબાદ શીખ્યા આપણે an વાળા રાઇમિંગ વર્ડ્સ અને પછી શીખ્યા આપણે en વાળા રાઇમિંગ વર્ડ્સ અને આજે આપણે નવા રાઇમિંગ વર્ડ શીખવાના છે, એ છે in વાળા. તો તમે બધા રેડી છો ને મારી સાથે in વાળા રાઇમિંગ વર્ડ શીખવા માટે? ઓકે, તો ચાલો એકવાર આપણે આગળના રાઇમિંગ વર્ડ્સ યાદ કરી લઈએ. ફ્રેન્ડ્સ, યાદ કરશો બધા? તો બધા મારી સાથે બોલજો. તો સૌ પ્રથમ આજે આપણે 80 વાળા રાઇમિંગ વર્ડ્સ યાદ કરીશું. તો આપણા 80 વાળા રાઇમિંગ વર્ડ્સ હતા BAT બેટ, CAT કેટ, MAT મેક, HAT હેટ, RAT રેટ. ઓકે ફ્રેન્ડ્સ, અને હવે આપણે AN વાળા રાઇમિંગ વર્ડ્સ યાદ કરીશું. કરશો ને બધા AN વાળા રાઇમિંગ વર્ડ્સ યાદ? તો મારી સાથે બોલજો બધા. FAN ફેન, CAN કેન, MAN મેન, BAN બેન, PAN પેન, VAN વેન. આ હતા આપણા AN વાળા રાઇમિંગ વર્ડ્સ. હવે EN વાળા રાઇમિંગ વર્ડ્સ જોઈશું. તો આપણા EN વાળા રાઇમિંગ વર્ડ્સ હતા HEN હેન, TEN ટેન, PEN પેન, DEN ડેન. શીખ્યા ને આ બધા રાઇમિંગ વર્ડ્સ? હા, તો આજે આપણે IN વાળા રાઇમિંગ વર્ડ શીખીશું. તો ફ્રેન્ડ્સ, રાઇમિંગ વર્ડ શીખવા માટે આજે મેં એક નવું સાધન બનાવ્યું છે જોવા માટે. રેડી છો બધા? જોજો બધા ધ્યાનથી. દેખાય છે ફ્રેન્ડ્સ આ સાધન? હા, જો એમાં બે સર્કલ છે, નાનું સર્કલ અને મોટું સર્કલ. જુઓ ફ્રેન્ડ્સ, આ નાનું સર્કલ છે અને આ મોટું સર્કલ છે. નાના સર્કલ ઉપર મેં IN આપણો રાઇમિંગ વર્ડમાં પાછળનો કોમન વર્ડ છે ને એ લખી દીધો છે અને મોટા સર્કલ ઉપર બીજા આલ્ફાબેટ લખ્યા છે. દેખાય છે ફ્રેન્ડ્સ? લખ્યા છે ને આલ્ફાબેટ્સ? હા. જુઓ ફ્રેન્ડ્સ, આ મોટું સર્કલ ગોળ ફરે છે ને? હા. તો આપણે એને ગોળ ફેરવતા જઈશું. અને આ એરો દેખાય છે બધાને? હા, આ એરો છે ને જે આલ્ફાબેટ પર આવશે એ આલ્ફાબેટથી જોડીને આપણે રાઇમિંગ વર્ડ્સ બનાવીશું. તો રેડી છો બધા મારી સાથે રાઇમિંગ વર્ડ્સ બનાવવા માટે? ચાલો આપણે સર્કલ ગોળ ફેરવીએ. જુઓ ફ્રેન્ડ્સ, ફરે છે ને? હા. હવે એરો જ્યાં ઊભો રહેશે તે આપણે રાઇમિંગ વર્ડ બનાવવાનો છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણો એરો ઊભો રહ્યો છે ટી પાસે. તો આપણે ટી ને IN સાથે જોડીશું તો કયો રાઇમિંગ વર્ડ બનશે? જુઓ ફ્રેન્ડ્સ, ટી IN કયો રાઇમિંગ વર્ડ બન્યો? ટીન. ટી IN ટીન બન્યો ને ફ્રેન્ડ્સ, ટીન. ચાલો પાછો સર્કલને આપણે ગોળ ફેરવીએ. હવે જોજો ફ્રેન્ડ્સ ક્યાં ઊભો રહે છે એરો. જો ફ્રેન્ડ્સ, એફ પાસે આવીને ઊભો રહ્યો ને, તો આપણો બીજો વર્ડ્સ બનશે આજે FIN ફીન. FIN ફીન બન્યો ને આપણો બીજો રાઇમિંગ વર્ડ્સ. હા, ચાલો સર્કલને પાછા ગોળ ફેરવીએ આપણે. હા, જોજો ફ્રેન્ડ્સ બધા ધ્યાનથી, ફરે છે ગોળ સર્કલ? ફરે છે ને? ફરે છે ગોળ. હવે ઊભો રહ્યો પી પાસે. તો પી થી આપણે ન્યૂ રાઇમિંગ વર્ડ બનશે. પી ને IN સાથે જોડતા નવો રાઇમિંગ વર્ડ બનશે PIN પીન. PIN પીન બન્યો ને ફ્રેન્ડ્સ, પીન.
ચલો ફ્રેન્ડ્સ, પાછું સર્કલ ગોળ ફેરવીએ આપણે. હવે એક જ રાઇમિંગ વર્ડ્સ બાકી છે, જોજો બધા બને છે કે નહીં. જો ફ્રેન્ડ્સ, હવે એરો બી પાસે આવીને ઊભો રહ્યો ને, તો હવે આપણો લાસ્ટ રાઇમિંગ વર્ડ બને છે બી આઈ એન, બીન. કયો રાઇમિંગ વર્ડ બન્યો? બીન, બી આઈ એન, બીન. બન્યો ને ફ્રેન્ડ્સ? જો આપણે ફરી એકવાર રાઇમિંગ વર્ડ્સ જોઈ લઈએ. બી આઈ એન, બી, બી આઈ એન, બી. એફ આઈ એન, ફી. એફ આઈ એન, ફી. પી આઈ એન, પી. પી આઈ એન, પી. ટી આઈ એન, ટીન. ટી આઈ એન, ટીન. ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે નવા નવા સાધનો બનાવીને નવું નવું શીખી શકો છો. જો આ વસ્તુ બનાવવા માટે મેં બધી જ રફ વસ્તુ યુઝ કરી છે, જે નકામી હોય એવી. પુઠ્ઠું લીધું છે, માર્કર પેન લીધી છે, અને વચ્ચે એક હોલ કર્યો છે, અને અંદર એક પિન આવે ને એ નાખી છે. એનાથી મેં આ સાધન રેડી કર્યું છે. તો તમે પણ આ રીતે રેડી કરી લેજો સાધન. મજા આવશે આ રીતે નવું નવું શીખવાની. કરશો ને ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આ રાઇમિંગ વર્ડ્સ ચિત્ર દ્વારા શીખીશું. તો બધા ધ્યાનથી જોજો અને મારી સાથે બોલજો. આ પિનનું ચિત્ર છે. પી આઈ એન, પિન. પી આઈ એન, પિન. ફ્રેન્ડ્સ, આ ફિશનું ચિત્ર છે. દેખાય છે ને બધાને? હા, ફિશની જે ઝાલર આવે ને એને ફિન કહેવાય. તો આ ફિન છે. એફ આઈ એન, ફિન. એફ આઈ એન, ફિન. હવે જુઓ ફ્રેન્ડ્સ, આ બીન એટલે કચરાપેટીનો ડબ્બો. બી આઈ એન, બીન. બી આઈ એન, બીન. છે ને ફ્રેન્ડ્સ કચરાપેટીનો ડબ્બો આ? ફ્રેન્ડ્સ, આ ટીન છે. ટીન એટલે ઘરમાં જે યુઝ થાય ને ડબ્બો, એમાં બધી જુદી જુદી વસ્તુઓ ભરીએ છીએ આપણે, એ ટીન છે. આ ટી આઈ એન, ટીન. ટી આઈ એન, ટીન. ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે આ રીતે બધી એક્ટિવિટી કરજો, નોટબુકમાં લખતા રહેજો. આપણે મળીશું ત્યારે એને ચેક કરીશું. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.